नमस्ते विद्यार्थी मित्रों, तो काले आपणे चेप्टर नंबर 6 नी थियरी लखावेली हती, बराबर छे, जेनी अंदर आपणे समरूप आकृतिओ तथा एकरूप आकृतिओ विशेनी थियरी जोई हती। चालो, जेमां समरूप आकृतिओ कोने कहेता हता, तो के जेनो आकार एक सरखो होय परंतु तेनुं माप एक सरखुं न होय, बराबर। आकार केवो होवो जोई, एक सरखो होवो जोई। उदाहरण तरीके हूँ एक त्रिकोण लऊं छूं, बराबर छे, तो आ त्रिकोण जे छे आ रीतनो छे, बीजो त्रिकोण आ रीतनो छे, तो आकार बन्नेना केवा छे, सरखा, पण माप सरखा नथी, तो आने आपणे समरूप त्रिकोण कहेता हता, बराबर छे। अने आवी आकृतिने समरूप आकृतिओ कहेवाय। ત્યારબાદ આપણે શું જોયું હતું, એકરૂપ આકૃતિઓ। એકરૂપ આકૃતિઓ એટલે શું, તો કે માની લ્યો કે આપણે ત્રિકોણ જ લઈએ છીએ, બે ત્રિકોણ છે, બરાબર છે, તો તેના આકાર તો સરખા હોવા જ જોઈએ, પ્લસમાં તેનું માપ પણ સરખું હોવું જોઈએ, બરાબર છે। આ 5 હોય તો આ 5, આ 6 તો આ 6, આ 7 તો આ 7, એવી રીતે તેના માપ પણ સરખા હોય, તો આવા ત્રિકોણને આપણે એકરૂપ ત્રિકોણ કહેતા હતા, બરોબર છે। એટલે સમરૂપ અને એકરૂપની વચ્ચેનો તફાવત શું, બરોબર છે, તો કે જે ટૂંકમાં આકૃતિને જે આકાર ટૂંકમાં આપણે જોઈએ, બરોબર, તે આકાર કેવો હોય, એક સરખો હોય પણ તેનું માપ સરખું ન પણ હોય તો તેને સમરૂપ આકૃતિ કહે છે, અને જેનો આકાર સરખો હોય તથા માપ સરખું હોય તો તેને એકરૂપ કહે છે। ચાલો, તેના આધારે આપણે થોડાક દાખલાઓની પ્રેક્ટિસ પણ કરેલી હતી। હવે આપણે અહીંયા ટૂંકમાં સ્વાધ્યાય 6.1 સ્ટાર્ટ કરીએ છીએ, બરાબર। તો સ્વાધ્યાય 6.1નો જે પહેલો પ્રશ્ન છે તે આપણને ખાલી જગ્યા આપેલું છે। શું કહે છે, બધા વર્તુળો, ખાસ સાંભળજો, બધા વર્તુળો જે છે એ કેવા હોય, ખાલી જગ્યામાં આપણે પૂરવાનું, કાં તો એકરૂપ કાં તો સમરૂપ। તો જનરલી આપણે એમ કહી શકીએ કે વર્તુળ 1 આ વર્તુળ 2, બરોબર છે, બધા વર્તુળો જે છે તે એકરૂપ હોય એવું ફરજિયાત નથી, બરોબર છે, પણ ગમે તેવું વર્તુળ તમે લ્યો તો એ સમરૂપ તો હોય જ, આકાર તો ગોળ જ હોય, બરોબર। એટલે આન્સર શું તેની અંદર આવશે, સમરૂપ। રેડી, ચાલો, તેવી જ રીતે બધા ચોરસ જે હોય તે કેવા હોય, તો કે બધા ચોરસ આપણે એકરૂપ હોય તેવું ફરજિયાત નથી। એકરૂપ એટલે શું, તો કે માપ કેવા હોવા જોઈએ, સમાન, બધાના માપ સરખા હોય તેવું ફરજિયાત નથી, બરાબર છે। તો આપણે બધા ચોરસ સમરૂપ તો હોય જ તેમ કહી શકાય, કેમ કે આકાર એક સરખો હોય, બરાબર છે, પછી માપ સરખું ન હોય તો પણ ચાલે। હવે આપણને શું કહે છે, બધા ખાલી જગ્યા ત્રિકોણો સમરૂપ છે, બરાબર, બધા ખાલી જગ્યા ત્રિકોણો કીધા, તો સમદ્વિબાજુ, સમદ્વિબાજુ એટલે શું, તો કે કોઈ એવો ત્રિકોણ કે જેની બે બાજુઓ સમાન હોય એ બધા ત્રિકોણો સમરૂપ કહેવાય, કે સમબાજુ ત્રિકોણો સમરૂપ કહેવાય, તો આન્સર આવશે સમબાજુ, બરાબર છે। સમબાજુ એટલે કે ત્રિકોણની ત્રણે ત્રણ બાજુઓના માપ કેવા હોય, સમાન હોય, તેને આપણે સમબાજુ ત્રિકોણ કહેવાય, બરાબર। આ સમબાજુ ત્રિકોણ ગમે તે આકાર આપણે લઈ લઈએ તો એ બધા કેવા હોય, સમરૂપ હોય, બરાબર। ચાલો, ચોથો દાખલો જોઈએ। ચોથો શું કહે છે, જો બે બહુકોણના અનુરૂપ ખૂણાઓ કેવા હોય, ખાલી જગ્યા, અને તેમની અનુરૂપ બાજુઓ કેવી હોય, ખાલી જગ્યા હોય, તો સમાન સંખ્યાની બાજુઓવાળા બે બહુકોણો સમરૂપ છે। ખાસ સાંભળજો, અહીંયા આપણને ખાલી જગ્યામાં બે વસ્તુ આપેલી છે, સમાન અને સમપ્રમાણ। હવે ક્યારેય ખૂણા છે ને એ સમપ્રમાણમાં ના હોય, એટલું ખાસ યાદ રાખજો। સમપ્રમાણ એટલે ક્યારેય ખૂણો એવો સાંભળો, 6:8, આવું આપણે સાંભળી નહીં, બરાબર છે। એટલે ખૂણાઓ ક્યારેય કેવા ના હોય, સમપ્રમાણ ના હોય, તો ખૂણાઓ કેવા હોય, સમાન હોય, એટલે કે બે બહુકોણના અનુરૂપ ખૂણાઓ કેવા છે, સમાન છે, તથા તેમની અનુરૂપ બાજુઓ, હવે વધ્યું શું, સમપ્રમાણ, બાજુઓ કેવી છે, સમપ્રમાણ હોય, બરાબર, તો તેવા જે બહુકોણો છે તે કેવા હોય, સમરૂપ હોય, બરાબર। માની લ્યો કે કોઈ આપણે ત્રિકોણ લીધો છે, ગમે તે ત્રિકોણ લઈ લ્યો, બરાબર છે, અને બીજો ત્રિકોણ અહીંયા લઈ લઉં, તો તેની બાજુઓ રહીને એ સમરૂપ હોવી જોઈએ, એટલે કે આ બાજુ અને આ બાજુનો ગુણોત્તર,
સરખો થવો જોઈએ, આ બાજુ અને આ બાજુનો ગુણોત્તર સરખો થવો જોઈએ, આ બાજુ અને આ બાજુનો ગુણોત્તર સરખો થવો જોઈએ, તથા તેમના ખૂણાઓ કેવા હોવા જોઈએ, સમાન હોવા જોઈએ, ખૂણામાં કાંઈ ફેરફાર થવો જોઈએ નહીં, પણ બાજુઓનો ગુણોત્તર સરખો હોવો જોઈએ, એટલે કે સમપ્રમાણ કહેવાય એને, બરાબર છે? તો તેનો આન્સર શું આવશે? ખૂણાઓ સમાન તથા બાજુઓ સમપ્રમાણ. રેડી? ચાલો આ રીતે આપણે સ્વાધ્યાય 6.1નો મુખ્ય પહેલો દાખલો અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ, બરાબર. હવે આપણે સ્વાધ્યાય 6.1નો મુખ્ય બીજાનો પહેલો શું કહે છે? નીચેની જોડીઓના બબે ઉદાહરણ આપો, એમાં સમરૂપ આકૃતિ દોરવાની છે. કોની? તો કે કોઈ પણ બે વર્તુળો સમરૂપ આકૃતિઓ છે એવી આપણે સમરૂપ આકૃતિ દોરવાની. તો એક વર્તુળ હું આવડું દોરીશ, બીજું વર્તુળ આવડું દોરીશ, થઈ ગયા સમરૂપ. આકાર ક્યાં જોવાનો છે? ગોળ હોવો જોઈએ, બરાબર છે? બીજા પ્રશ્નનો ઉત્તર શું કહે છે? કે બે ચોરસ સમરૂપ આકૃતિ દોરો. તો એક ચોરસ નાનો દોરો, બરાબર છે, બીજો ચોરસ મોટો દોરો, તો પણ આપણે શું થઈ ગયું? સમરૂપ થઈ ગયું. તો આવી રીતે આ બંને પ્રશ્નના ઉત્તર મેળવી શકાય. ચાલો બીજાનો બીજો દાખલો જોઈએ. બીજાનો બીજો દાખલો શું કહે છે? કે નીચેની જોડીઓના બે જુદા જુદા ઉદાહરણ આપો, જેમાં સમરૂપ ન હોય તેવી આકૃતિઓ, બરાબર. તો કે વર્તુળ અને ત્રિકોણ એ સમરૂપ આકૃતિ નથી, બરાબર. એ રીતનું આપણે કહેવાનું છે. તો કાંઈ વાંધો નહીં, એક વર્તુળ લઈ લ્યો, બીજું ત્રિકોણ લઈ લ્યો, રેડી? તો આ બંનેના આકાર સમાન થતા નથી, તેથી આ સમરૂપ આકૃતિ નથી, બરાબર છે? બીજો પ્રશ્ન, બીજું ઉદાહરણ આપણે જોઈએ. તો કે સમ દ્વિબાજુ ત્રિકોણ અને વિષમ બાજુ ત્રિકોણ એ સમરૂપ આકૃતિ નથી, બરાબર. સમ દ્વિબાજુ એટલે કે જેની બે બાજુઓના માપ કેવા હોય? સમાન હોય, તેને સમ દ્વિબાજુ ત્રિકોણ કહેવાય. આ બાજુ અને આ બાજુના માપ સમાન છે, અને વિષમ બાજુ એટલે દરેક બાજુઓના માપ અલગ અલગ હોય. એટલે આ રીતનો હું કોઈ ત્રિકોણ લઈ લઉં, બરાબર છે, જે બંને આકૃતિઓ સમાન થતી નથી, આકાર સરખો નથી, તેથી આ પણ સમબાજુ નથી. એટલે સમબાજુ હોય તેના બે ઉદાહરણ જોયા, અને સમબાજુ નથી તેના બે ઉદાહરણ જોયા. રેડી? ચાલો તેના ઉપરથી હવે આપણે ત્રીજો દાખલો જોઈએ. સ્વાધ્યાય 6.1નો શું કહે છે? કે નીચેના ચતુષ્કોણો, ચતુષ્કોણ એટલે કે ચાર ખૂણા આપેલા હોય, સમરૂપ છે કે નહીં તે જણાવો, બરાબર. તો આપણે જરાક જોઈ લઈએ. ચાલો એક આકૃતિ આવી આપેલી છે જે ચતુષ્કોણ જ કહેવાય, ખાસ સાંભળજો, ચાર ખૂણા એટલે ચતુષ્કોણ જ કહેવાય, પ્લસમાં ચારેય બાજુના માપ પણ કેવા છે? સરખા છે, બરાબર. એવી જ રીતે અહીંયા જુઓ તો આ પણ ચોરસ જ છે, દરેક બાજુના માપ કેવા છે? સરખા જ છે. તો પછી આને સમરૂપ આકૃતિ કહેવાય કે ન કહેવાય? ન કહેવાય. શું કામ? તો કે આપણે હમણાં જ વાત થઈ હતી કે ખૂણાઓ સમાન હોવા જોઈએ. અહીંયા ખૂણાઓ કેવા છે? તો કે એક આકૃતિમાં 90ના ખૂણા છે, જ્યારે બીજી આકૃતિની અંદર ખૂણાઓ અલગ અલગ છે. તેથી ઉપરોક્ત આકૃતિઓ ઉપરથી જોઈ શકીએ છીએ કે બંને ચતુષ્કોણની અનુરૂપ બાજુઓના માપ સમપ્રમાણ છે, એટલે કે તે યોગ્ય છે, પરંતુ અનુરૂપ ખૂણાઓ એકરૂપ નથી, માટે બંને આકૃતિઓ સમરૂપ નથી, બરાબર છે? તો આવી રીતે આપણે સ્વાધ્યાય 6.1 અહીંયા કમ્પ્લીટ થાય છે. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર તમારે થોડાક આપણે પ્રમેય પણ જોશું.